રસના અણા તરીકા થકી શરૂઆતમાં પરમેશ્વરે હેતી દનિયાની રચના કરી અને સો દાડામાં દુનિયાની અને જી કઈ એનેમાં હે અણા હેતની રચના કરી. પરમેશ્વર દ્વારા ધરતીની રચના ને વહે ઇતે ઈંદારો અને ખાલી હતી, કેમ કે હજુ સુધી પરમેશ્વરે એનેમાં કઈ સુધી સીજ ને બનાવી હતી, પણ પરમેશ્વરની આત્મા પાણીની ઉપર વમતી હતી. ફેર પરમેશ્વરે કહેદો ઇજવાળો થા અને ઇજવાળો થઈ જુ. પરમેશ્વરે દેખ્યું કે ઇજવાળો તાજો હે અને એને દાડો કેદો, અને અણે એને ઇંદરા થકી અલગ કર્યો, તેને અણે રાત્ર કીધી. પરમેશ્વરે રસના કરવાને પેલખે દાડામાં ઇજવાળો ને બનાવ્યું. રસના બનાવવાને બીજા દાડામાં પરમેશ્વરે કેદો પાણી એક જગા ઇપર ભેળો થઈ જાય અને એક ભાગ થઈ જો. પરમેશ્વરે અણા ભાગને આકાશ કેદો. તીનમે દાડામાં પરમેશ્વરે કેદો પાણી એક જગા ઇપર ભેળો થઈ જાય અને હુકાયેલી જગા દેખાવા લાગી, અને હુકી જગાને ધરતી કેદી અને પાણી દરજો કેદો. પરમેશ્વરે દેખ્યું કે જી મેં બનાવ્યું ઇતે તાજો હતો. ફેર પરમેશ્વરે કેદો ધરતી હેત તરીકાના રોખડા અને પોદ ઉગાડે, અને એવો થયો. પરમેશ્વર દેખ્યો મેં જી બનાવ્યું ઇતે તાજો હતો. રસના કરવાને શારમા દાડામાં પરમેશ્વરે કહેદો આકાશમાં સૂર્ય ચંદ્રમાં અને રાત્રમાં મોસમ અને વરહમાં પરખ કરવા હારું બનાવ્યું, અને તારાગણ દેખાવા લાગ્યા. પરમેશ્વરે અને ધરતી ઉપર ઇજવાળો આલવા હારું બનાવ્યું. પાસવે દાડે પરમેશ્વરે કહેદો જીવિત પ્રાણીને ભરદો, અને આકાશમાં હોલજી ઉડે અને આણા તરીકે થકી અને પાણીમાં તરવાવાળા હેત જંતુઓ અને હોલજને બનાવી. પરમેશ્વરે દેખ્યું કે તાજો હતો અને આશીર્વાદ આલ્યું. રસનાના સોમાદાડામાં પરમેશ્વરે કહેદો જગા ઇપર રહેવાવાળા હેત તરીકાના જાનવર બને જાય, અને પરમેશ્વરે કહેવા અનુસાર એવો જ થયું. જી કે કઈ જાનવર પાળવાવાળા હેતા, કંઈક જગા ઇપર રંગવાવાળા હેત અને કંઈક જંગલમાં રહેવાવાળા નાના જનાવર હતા, અને પરમેશ્વરે દેખ્યું કે એ તાજું હે. ફેર પરમેશ્વરે કહેદો આવો આપો મનકને આપણા વાણિયા રૂપમાં અને આપણા બરાબર બનાવજે, ઇધરતી ઉપર અને હેત જાનવરો ઇપર કબજો કરે. ઇતે પરમેશ્વરે ગાર લઈને એને થકી મનખને બનાવ્યા અને એનેમાં જીવનનો હા ફૂકી દીધો. અણા મનખનું નામ આદમ હતો. આદમને રહેવાને હારું એક મોટો વગીસો બનાવ્યો, અને રખવાળી કરવા હારું આદમને તા મેલ દેદો. અણા વગીસાને વશમાં પરમેશ્વરે બે ખાસ રોકડા લગાડ્યા, જીવનનો રોકડો અને ભલો અને બુરાને જ્ઞાનનો રોકડો. પરમેશ્વરે આદમને કહેદો ઇતે અણા વગીસાનો જીવનનો રોકડો અને ભલે અને બુરાને જ્ઞાનનો રોકડો ને છોડને હે તા કણા ભી રોકડા નો ફળ ખાઈ શકો હે અગર, અને અણા રોકડાનો ફળ ખાહો તે ઇતે મર જાહે. ફેર પરમેશ્વરે કહેદો આદમીને હારું એકલો રહેવો તાજો નહીં હે, પણ કઈ બી જાનવર આદમને હાથે આદમ હરકો બને ને શક્યો. એટલે હારું પરમેશ્વરે આદમને ભારી નીંદરમાં દડ દીધો. ફેર પરમેશ્વરે આદમની એક પહાળી લઈને એને થકી એક વજેર રસના કરી અને એને આદમ કને લઈ આવ્યો. જ્યારે આદમે એને દીખ્યું તે અણે કહેદો કમ સે કમ યે તે મારે હરકી હે, યે તે બજેર કેવા હે, કેમ કે યે તે આદમ માંથી બનાવેલી હતી. એને હરું આદમી આપણે ભાઈ બાને છોડદ હે અને આપણી બજારને હાથે એક થઈ જાય. પરમેશ્વરે આદમી અને બજારને આપણા રૂપમાં બનાવ્યા અને અણાને આશીર્વાદ આપ્યો, અને અણાને કહેદો ધન ખર સોર અને સોરનો સોર પેદા કરો અને ધરતીને ભરદો. અને પરમેશ્વરે દેખ્યું કે જી કઈ મને બનાવ્યું ઇતે ઘણો તાજો હતો, અને ઇતે અણહેત થકી રાજુ હતો. યુહેતો સબ શાસન કરવા સોમે દાડે થયું હતું. જ્યારે હાથવો દાડો આવ્યો તે જી કઈ પરમેશ્વર કરતો હતો અને એના હેત કામને ખતમ કરી અને હાથવા દાડાને આશીર્વાદ આપ્યો અને એને પવિત્ર ઠેરાયો, કેમ કે એને દાડે અણહેતની સિઝને બનાવવાને ખતમ કરી હતી. આના તરીકા થકી પરમેશ્વર દુનિયાને અને જી કઈ એનેમ હે અણહેતની રચના કરી.